ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો મારું નામ પટેલ નિધિ સમિતિ ગુજરાતી મીડિયમ સ્કૂલમાં કોમ્પ્યુટર ટીચર આજે હું તમને ધોરણ ત્રણમાં કોમ્પ્યુટર વિષય ભણાવીશ અગાઉના વિડીયોની અંદર આપણે કોમ્પ્યુટર એટલે શું અને કોમ્પ્યુટરના ભાગો વિશે જોઈ ગયા એની અંદર આપણે મોનિટર વિશે ભણી ગયા ચાલો આજે આપણે આગળ શીખીએ અહીં છે બીજું છે કીબોર્ડ તમને નીચે કીબોર્ડનું એક ચિત્ર જોવા મળે છે તમે જોવો છો બોર્ડ આકારનું છે અને એની ઉપર ઘણી બધા બટનો આપેલા છે એ બધા બટનોને શું કહેવામાં આવે છે કી એના પરથી જેનું નામ પડ્યું છે કી બોર્ડ કીબોર્ડ પર ઘણી કી હોય છે કીબોર્ડનો ઉપયોગ કરીને તમે જે કંઈ ટાઈપ કરો તે બધું મોનિટર પર દેખાય છે તમે જોઈ શકો છો કીબોર્ડની અંદર કેટલી બધી કી છે એ બી સીડીની છે વન ટુ ઝીરોની છે પછી ઘણા સ્પેશિયલ કેરેક્ટર્સ પણ છે તો એ બધાની મદદથી તમે જે કંઈ પણ ટાઈપ કરો છો લખો છો એ બધું શાની ઉપર દેખાય છે તો કે મોનિટર ઉપર દેખાય છે હવે છે બધી કીના ઉપયોગો અંકો લખવા માટે નંબર કીનો ઉપયોગ થાય છે જે દેખાય છે તમને ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ઝીરો એ કીને શું ઉપયોગ થાય છે તો કે નંબર લખવા માટે એ કીનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે અક્ષરો શબ્દો તથા વાક્યો લખવા માટે લેટર કીનો ઉપયોગ થાય છે જે એ જે કી દેખાય છે તમને એ બધી કીનો ઉપયોગ શું શાના માટે થાય છે તો કે શબ્દો અક્ષરો વાક્યો એ બધું લખવા માટે સાનો લેટર કીનો ઉપયોગ થાય છે અક્ષરો કે શબ્દોની વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે આજે તમને દેખાય છે નીચે મોટી કી એને શું કહેવામાં આવે છે સ્પેસ બાર કી એનો શું ઉપયોગ થાય છે તો કે બે અક્ષરો કે બે શબ્દોની વચ્ચે જગ્યા છોડવા માટે નવી લીટી પર જવા એન્ટર કી અહીં છે એન્ટર કી અને એક અહીં છે આ એન્ટર કીનો શું ઉપયોગ થાય છે તો કે નવી લીટી પર જવા માટે કેપ્સલો કી કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સલો કી અથવા તો શિફ્ટ કીનો ઉપયોગ થાય છે જો તમને અહીં બાજુના ચિત્રમાં જોવા મળશે અહીં છે આ છે કેપ્સલો કી એની નીચે છે શિફ્ટ કી પછી અહીંયા પણ છે સિફ્ટ કી બે સિફ્ટ કી છે એ કી છે એનો શું ઉપયોગ થાય છે તો કે કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કોઈ ચોક્કસ કીનો ઉપયોગ કોઈ ચોક્કસ કીની ઉપર આવેલા વિકલ્પને ટાઈપ કરવા માટે શિફ્ટ કીનો ઉપયોગ થાય છે આજે બે સ્વિફ્ટ કી બતાવી એ શિફ્ટ કીની મદદથી તમે આજે અહીંયા આપ્યા છે વન વનની ઉપર જે સ્પેશિયલ કેરેક્ટર છે ટુની ઉપર સ્પેશિયલ કેરેક્ટર છે એવી રીતે જે એક કી પર બે સ્પેશિયલ કેરેક્ટર છે તે ઉપરના કેરેક્ટરને ટાઈપ કરવા માટે તમે સ્િફ્ટ કીનો ઉપયોગ કરી શકો છો કરસરને એક લીટી ઉપર કે નીચે લીટીની ડાબે કે જમણે ખસેડવા માટે એક કરસર કીનો ઉપયોગ થાય છે અહીં જે ચાર એરોવાળી કી આપી છે ડાબી ઉપર નીચે જમણી એ બધી કરસર કી છે એનો ઉપયોગ તમારે કરસરને ઉપર નીચે ડાબે જમણે ખસેડવા માટે થાય છે તમે જે કંઈ ટાઈપ કર્યું હોય તે ભૂસવા માટે બેકસ્પેસ કી અથવા તો ડિલીટ કીનો ઉપયોગ થાય છે જો લખેલું ભૂસવા માટે એક તો અહીંયા આપી છે બેક સ્પેસ કી એન્ટર કીની ઉપર બેકસ્પેસ કી અને અહીં આપી છે ડીલીટ કી એ ડીલીટ કીનો ઉપયોગ થાય છે હવે એનો પણ ઉપયોગ કઈ રીતે તે આપણે જોઈએ બેકસ્પેસ કીનો ઉપયોગ કર્સરની ડાબી બાજુના અક્ષર એટલે કે ડાબી બાજુનો જે અક્ષર છે આપણે જે કંઈ પણ લખ્યું છે લખાણની ડાબી બાજુનો અક્ષર ભૂસવા માટે આપણો કરસર હોય ને ડાબી બાજુનો અક્ષર ભૂસવા માટે કઈ ઉપ કીનો ઉપયોગ થાય છે તો કે બેકસ્પેસ કી અને ડિલીટ કીનો ઉપયોગ કર્સરની જમણી બાજુના અક્ષરને ભૂસવા માટે થાય છે કર્સરની જમણી બાજુનો જે અક્ષર ભૂસવો હોય તો એને સાનો ઉપયોગ થાય છે આ ડિલીટ કીનો હવે અહીંયા આગળ છે માઉસ માઉસ તો તમે બધાએ જોયું જ છે માઉસનું ગુજરાતીમાં શું કહેવાય ખબર ઉંદર આ દેખાય તમને ઉંદર જેવું જ દેખાય છે માઉસ પર બે કે ત્રણ બટન હોય છે જેને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે તો બધાએ માઉસ જોયું જ છે એની પર બે કે ત્રણ બટન હોય છે ભાગે બે બટન અને વચ્ચેનું સ્ક્રોલર હોય છે એને શાની ઉપર તો કે એક પેડ જેવું આવે રબરનું તેને માઉસ પેડ કહેવામાં આવે છે એની ઉપર રાખીને સરકાવવામાં આવે છે હવે એને કઈ રીતે પકડવાનું તેને પકડવાની રીત તમારી જમણી હઠેળી માઉસ ઉપર મૂકો આ બાજુમાં ચિત્રમાં આપ્યું જ છે આખી હઠેળી છે આપણી તે માઉસની ઉપર મૂકી છે તમારી પહેલી આંગળી ડાબા બટન પર માઉસના ડાબા બટન પર આપણી આ પહેલી આંગળી આવશે બીજી આંગળી જમણા બટન પર એટલે કે આ બીજી આંગળી છે એ આપણી જમણા બટન ઉપર આવશે બાકીની આંગળી અને અંગૂઠા વડે માઉસને પકડવાનું છે જો ચિત્રમાં આપ્યું છે ડાબી આંગળી પહેલી આંગળી છે ડાબા બટન પર છે બીજી આંગળી જમણા બટન પર છે બાકીની બે આંગળી અને અંગૂઠા વડે આપણે માઉસને પકડેલું છે પછી છે માઉસ પોઈન્ટર સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે માઉસનો ઉપયોગ આપણે ચોપડીમાં વાંચીએ તો આંગળી રાખીએ છીએ પણ કોમ્પ્યુટરની ઉપર મોનિટર પરથી વાંચવાનું હોય તો આપણે શું આંગળી રાખીએ છીએ કેટલું ખરાબ લાગે તો એના માટે આપણે સારો ઉપયોગ કરીએ છીએ માઉસનો ઉપયોગ કરીએ જ્યાં વાંચતા જાય ત્યાં માઉસ ખસેડતા જઈ એટલે સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે સ્ક્રીન પરથી એક સ્ક્રીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ માઉસનો ઉપયોગ થાય છે અથવા તમે પહેલી લીટીમાં હો ને તમારે ડાયરેક્ટ પાંચ મિનિટમાં કોઈ ભૂલ હોય એ તમારી ઇરેઝ કરે કંઈ પણ તમારે એક શબ્દ જોવો હોય તો તમે પહેલી લીટી પરથી પાંચ મિનિટી પર ડાયરેક્ટ આવી શકો છો એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ માઉસનો ઉપયોગ થાય છે માઉસ પેડ પર માઉસને રાખી ને સરકાવો માઉસ પેડ પર માઉસને રાખીને સરકાવવાનું છે સ્ક્રીન પર એક નાનો એરો તમને ખસતો દેખાશે એટલે તમે જેમ માઉસ પેડ પર માઉસને ફરકાવશો તેમ જે સ્ક્રીન પર માઉસ પોઈન્ટર છે એ તમારું આમ તેમ ખસે ડાબી બાજુ માઉસને સરકાવો તો એ ડાબી બાજુ ખસશે જમણી બાજુ સરકાવો તો એ જમણી બાજુ ખસશે ઉપરની સાઈડ ખસકાવો તો ખસાવો તો તે ઉપરની સાઈડ ખસશે અને નીચેની સાઈડ ખસાવો તો એ નીચેની સાઈડ ખસશે

એ જ આપવું છે પછી માઉસના ડાબા બટનને દબાવીને તરત છોડી દો એટલે પહેલી આંગળી એ જે આપણું બટન છે એ દબાવીને તરત છોડી દેવાનું છે આ ક્યાંને શું કહેવામાં આવે છે ક્લિક કરવું કહેવામાં આવે છે સ્ક્રીન પરની કોઈ વસ્તુને પસંદ કરવા તેનો ઉપયોગ થાય છે હવે હું તમને એમ કહું કે ચાલો નોટપેડ ઓપન કરો તમે નોટપેડ પર જઈને એકવાર ક્લિક કરો એટલે તમે નોટપેડને પસંદ કર્યું છે તો એના પર તમે ક્લિક કરો છો હું એવું નથી કહી કે ત્યાં જઈને તમારું માઉસનું બટન દબાવો ક્લિક કરો એવું કહેવું છું પછી છે ડબલ ક્લિક કરવું એટલે કે માઉસના ડાબા બટનને ઝડપથી બે વાર દબાવીને છોડી દેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે ડબલ ક્લિક તેનો ઉપયોગ શું થાય છે પ્રોગ્રામને ખોલવા માટે હવે તમે નોટપેડ ઓપન કરવા કીધું તો તમે એકવાર એના પર ક્લિક કરો તો એ તમે ખાલી નોટપેડને સિલેક્ટ કરેલું કે પસંદ કરેલું કે પણ તમે બે વાર ઝડપથી દબાવીને છોડી દો તમારું નોટપેડ ઓપન થઈ જશે જ્યારે તમે માઉસનું ડાબું બટન દબાવીને તરત જ દબાવેલું રાખીને જ માઉસને ખસેડો છો એ ક્રિયાને ડ્રેગિંગ કહે છે માઉસનું બટન દબાવેલું રાખીને જ આપણે માઉસને માઉસ પેડ પર ખસાવીએ હતી એ ક્રિયાને શું કહેવામાં આવે છે ડ્રેગિંગ એનો ઉપયોગ તમે શાની અંદર કરો છો તો કે પેઇન્ટની અંદર પેઇન્ટની અંદર તમે ડ્રોઈંગ કરો છો ને હવે તમારે ચોરસ દોરવું છે તો તમે રેક્ટેંગલ ત્યાંથી પસંદ કરીને લાવો છો અને ડ્રેગ કરો છો દબાવેલું રાખીને એને ખેંચો છો તો એ પ્રમાણે તમે એમાંથી ચોરસ લમ ચોરસ પણ બનાવી શકો છો એની અંદર તમે રંગ પણ પૂરી શકો છો તો એ દર્શાવ્યું છે કે પેઇન્ટમાં ચિત્રકામ કરવા માટે તથા રંગ પૂરવા માટે ડ્રેગિંગનો ઉપયોગ થાય છે તો અહીં સમજ પડી તમને ક્લિક કરવું ડબલ ક્લિક કરવું ને ડ્રેગિંગમાં થેન્ક યુ